આપ શું માનો છો જે પ્રકારે પ્રેરકભાઈએ વાત કરી અને એ તો બહુ ઉત્સાહજનક લાગ્યું કે પ્રેરણાજનક પણ લાગ્યું ખરેખર સ્થિતિ છે શું રોનકભાઈ આપણે મોંઘવારી આ દેશમાં હાવી છે અને ચરમસીમાય છે એની વાત કરી રહ્યા છીએ સવાલ આપણે એ થાય કે આ દેશમાં મોંઘવારીની પરિસ્થિતિ નાજુક બને અને મોંઘવારી અપાવે એના મૂળની અંદર બેરોજગારી છે અને બેરોજગારી એ માત્ર મોંઘવારી પેદા નથી કરતું આ દેશમાં મોંઘવારી જે છે અને બેરોજગારી છે એની લગોલગ એકદમ પતલી દિવાલમાં આ દેશની અફડાતફડી આર્થિક તબાહી ગુનાખોરી અને ભૂખમરો આટલું પાછળ રાહ જોન બેઠું છે કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે છેલ્લા પાંચ વર્ષ અને આમ ગણો તો આઠ વર્ષ પાંચ વર્ષ પહેલાંની જ્યારે બે હજાર ચૌદની આપણે કમ્પેર કરીએ અને ચૌદ પછીની આપણે ચર્ચા ચર્ચા કરીએ ત્યારે આપણને સતત સતત જૂની સરકારોને ગાળો ભાંડવા સિવાય આ લોકો કંઈ કરતા હતા પ્રશ્ન એ બને કે વચનો આપ્યા હતા એને બે હજાર બાવીસમાં ટાર્ગેટ પૂરા થવાના પાંચ વર્ષની જનતાએ એને મેન્ડેટ આપ્યો પણ વચન પૂરા થવાના બાવીસ એટલે જનતાએ એને સુધી એનો ભરોસો કરવા માટે ઓગણીસમાં પણ વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ એ ભરોસો અને એક પ્રકારનો ધીરજ જનતાની એ અત્યારે પરીક્ષા લેવાઈ રહી છે રોનકભાઈ મારો સીધો સવાલ એ છે મોંઘવારી વધી એનું પાછળનું કારણ વર્ષે અમે બે કરોડ યુવાનોને રોજગારી આપશું એના બદલામાં આઠ કરોડ યુવાનોની બેરોજગારી છીનવાઈ ગઈ આજની તારીખે જે કંપનીઓ સરકારની કંપનીઓ હતી બેન્કો હતી એ તમામની અંદર લગભગ કમસે કમ સાત કરોડની આજુબાજુ બેરોજગાર છીનવાઈ ગયો નોકરીયા એ લોકો ઘરે જતા રહ્યા પ્રશ્ન મારા આઠ છે એનો મુદ્દા સદ આપ્યું વિશ્વ બેંકનું દેવું બે હાજર ચૌદ ની અંદર માત્ર ને માત્ર અઠ્યોતેર લાખ કરોડ રૂપિયા હતું અને એક સો ને આડત્રીસ લાખ કરોડ દેવું વધ્યું એક નંબર બે આરબીઆઈ ખાલી થઈ ગઈ નંબર બે જીએસટીના એક પણ પાણી સિવાય પીવાનું એટલે મતલબ આપણું પાણી ખાલી પીવાય છે ટેક્સ તો છે જ પણ હવા સિવાય એક પણ બાકી ના રાખ્યું કે એમાં ટેક્સ ન ઉઘરાયો અઠ્યાવીસ ટકા સુધીનો જીએસટી ઉઘરાવે નંબર પેટ્રોલ ડીઝલની અંદર મનમોહન મનમોહનસિંહની સરકારે ડીઝલની અંદર લગભગ ત્રણ રૂપિયા ને ચોસઠ પૈસા અને પેટ્રોલની અંદર નવ રૂપિયા વીસ પૈસાનો જે ટેક્સ હતો એની બદલીમાં બત્રીસ ને અને એકત્રીસ ને ટોટલ સરવાળો લગભગ છવ્વીસ લાખ કરોડ રૂપિયા લોકો દેશના લોકો પાસેથી પેટ્રોલ ડીઝલના અમે ટેક્સ લીધા એનાથી રોડ ઉપરના તમામ ટોલ ઉપર ભાડા એના બમણા કરી નાખ્યા રેટ ગેસની સબસીડીની મોટી મોટી વાતો કરી ચારસો દસ રૂપિયાનો ગેસ નો સિલિન્ડર હતો અને અત્યારે છે આ બીજો તમારા છે ઘર નું ભાડું છે રેલવેનું ભાડું ભાડું અને તમામ સરવાળો ગણો તો પછી આ પરિસ્થિતિની અંદર દેશની સરકારે આ બધા વધારા કર્યા એટલો બધો રૂપિયો લઈ લીધો બેંકોને ખાલી કરી નાખી અફડા તફડી થઈ ગઈ ત્યારે મને યાદ આવે છે કે બે હાજર ઓગણીસ માં જ્યારે કોરોનાની મહામારી આવી એ પહેલા વર્લ્ડ બેંકે આપણને ટીપિકલ શબ્દો કીધા શબ્દો માંગુ છું કે ભારત ગુનાખોરી ભૂખમરો ભયંકર બેરોજગારી આર્થિક તબાહીનો સામનો કરવા માટે તૈયાર રહે રોનકભાઈ આ બે હજાર ની વાત છે કોરોના પહેલાની પ્રશ્ન એ છે રોનકભાઈ વાસ્તવિકતા આપણે જવું પડે કે મોદી સાહેબે અને મોદી સાહેબની સરકારે આપણને જેટલા વચનો પણ આપ્યા હતા બેરોજગારીના રોજગારીને આપ્યા હોય મોંઘવારીના આપ્યા હોય કાળા નાણાંને આપ્યા હોય

અને એક હવા સિવાય કોઈ બાકીનો ટેક્સ નથી તો તમે આ પૈસા નાખ્યા ક્યાં અને બેરોજગાર પરિસ્થિતિની અંદર દેશને નાજુક પરિસ્થિતિમાં આર્થિક તબાહીમાં મૂકવા પાછળ આ જનતાનો વાંક ને ગુનો શું કે તમને એને બીજી વખત ભરોસો કરીને તમને મત આપ્યા હતા વાસ્તવિકતા એ છે કે અત્યારની પરિસ્થિતિની અંદર ગાર લીપણ જે સામાન્ય ભાષામાં કરવું હોય તો બધું ભારતીય જનતા પાર્ટી કરી શકે છે મારે કોઈ આંકડામાં પડવા નથી કે ગેસનો બાટલો કેટલા મળતો ડબ્બો કેટલા મળતો એક વાત સૌ છે રોનકભાઈ તમારા ધર્મપત્ની જે સવાલ કરે છે એ સવાલ ગુજરાતની સાડા છ લાખની વસ્તુની અંદર જે ધર્મપત્નીઓ છે એ તમામ ધર્મપત્નીઓના આ પ્રશ્ન છે કે આ સરકારને અમે આવી નહોતી ધારી અમે અફસોસ કરીએ છીએ કારણ કે મોંઘવારી બેરોજગારી અને અફડા તફડીને આર્થિક તબાહી આ દેશની અંદર રાજ્યની અંદર છે એ વાસ્તવિકતાને લઈ આ પરિસ્થિતિ આપણી સામે છે આ મોંઘવારીના બાટલા અને ગેસના બાટલાની ભાવ આ પરિસ્થિતિમાં આવ્યો છે આપણી સામે પ્રતિક્રિયા રોનકભાઈ આ બાબતમાં એમની કોઈ બાબતમાં પ્રતિક્રિયા આપવા માંગતો નથી પણ એક વાત મૂકી દઉં મારી વાતને પૂરી કરું આ દેશની અંદર વ્યાજ આ દેશ એટલું ભરે છે કે જે દેશની આવક છે ને અત્યારે એને ત્રીસ ટકા રકમ આ દેશ વર્લ્ડ બેંકને વ્યાજ ભરે છે આ વાસ્તવિકતા છે અને આર્થિક તબાહીના દિવસની શરૂઆત બે હજાર થી થઈ ગઈ છે એ વાસ્તવિકતા છે ગમે તેટલા ઢોલ ટીપે ભારતીય જનતા પાર્ટી સાહેબ ખેડૂત એના ખેતરમાં સુખી નથી શિક્ષક

આ બધી વસ્તુ આપણને જે એલિઝાબેથ છે ને બ્રિટનના ઈર મહારાણી બનાવી એ પોતે વાપરે ને તો બધું મંજૂર છે પણ આપણા દેશ ઉપર એકસો ને આડત્રીસ લાખ કરોડ રૂપિયાનું દેવું કરનારા લોકો આ વાપરે છે ત્યારે મારે એક નાગરિક તરીકે બોલવાની ફરજ બની જાય છે કે મારા દેશના પ્રધાનમંત્રી મારા દેશનો વહીવટ એવો ના હોવો જોઈએ કે છેવાડાના માણસના કોળિયા મોઢામાં થાળીમાં એમાં કોળિયો ના હોય એમાં અન્નનો ટુકડો ના પડ્યો હોય છે આંકડા આપશો બીજું ત્રીજું આપશો સાહેબ થાળીમાં શું આવે છે એસી લાખ કરોડ લોકોને તમે અન્ન આપો છો સરકારી એ વાસ્તવિકતા ભૂલી ના જવાય એટલે એનો મતલબ એસી લાખ કરોડ ને તમે રોજગારી આપો રોજગારી